કચ્છમાં ઈવીએમના વિરોધમાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા જેલ ભરો આંદોલન, ઈવીએમ હટાવો દેશ બચાવોના નારા લગાવાયા। बहुजन क्रांति मोर्चा द्वारा अपायला एलान अनुसार आज ईवीएम हटावो देश बचावो अंतर्गत देशव्यापी जेल भरो आंदोलन की असर कच्छ में सारा प्रमाण में जोवा मळी हती। जिला मथक भूज खाते मोटी संख्या में बहुजन क्रांति मोर्चा सभ्यों तथा विविध संगठनों द्वारा ईवीएम विरोध में रस्ता पर उतरी आया था અને ઈવીએમ હટાવો દેશ બચાવોના નારાઓ લગાડવામાં આવ્યા હતા। સમગ્ર દેશની સાથે આજે કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા જેલ ભરો આંદોલન માટે બહુજન ક્રાંતિ મોરચાના સભ્યો વિવિધ સંગઠનો એકત્રિત થયા હતા અને દેશમાં ઈવીએમના વિરોધમાં અસંતોષ હોવાની રજૂઆત કરી હતી। ઈવીએમ હટાવો દેશ બચાવોના વિરોધ અંતર્ગત જેલ ભરો આંદોલનમાં વીર મેઘમાયા યુવા સંગઠનના પ્રમુખ જગદીશભાઈ રોશિયા, બહુજન ક્રાંતિ મોરચાના નવીન નારાયણ ડુંગર રખિયા, ગૌતમ રોશિયા, પ્રેમભાઈ ડાંગણિયા, વાલજીભાઈ કન્નર, સામજીભાઈ આયડી, લાલજીભાઈ બોયા, સાજનભાઈ કાટેચા, દિનેશભાઈ રત્તડ, કાસમભાઈ જુમાભાઈ જત, ભાણજીભાઈ ડુંગળિયા, ઘનશ્યામભાઈ પરમાર સહિતનાઓ જોડાયા હતા। મારું નામ હિરજી સિજુ છે અને બહુજન ક્રાંતિ મોરચા કચ્છ જિલ્લાના સંયોજક છું। આજે અમે ઓલ ઓવર ભારતમાં જેલ ભરો આંદોલન રાખ્યો છે, જેનો મૂળ હેતુ છે કે ભારતમાં ઈવીએમ જે છે એને હટાવવાનું અને બેલેટ પેપર લાવવા માટેનું આપણે આ જેલ ભરો સ્વૈચ્છિક કાર્યક્રમ રાખ્યો છે। મૂળ જે ઈવીએમ જે છે આમ શરમજનક વાત છે, પૂરા ભારતમાં બીજા દેશો આપણી મજાક ઉડાડી રહ્યા છે કે જે પણ ઇલેક્શન થઈ રહ્યો છે આમ ઘણા લોકો અત્યારે બધી જગ્યાએ જોઈ રહ્યા છીએ તો ક્યાં ને ક્યાં ઈવીએમમાં ગડબડી છે। હું એમ માની શકું છું મોબાઈલ હોઈ શકે છે, એમાં મોબાઈલ ઇલેક્ટ્રિક હોય છે, એમાં મિસ્ટેક થઈ શકે છે, પણ સરેઆમ બટન દબાવવાથી સીધો જો કમળનો ફૂલ નીકળતો હોય એવો મિસ્ટેક તો મેં ક્યારે આજ સુધી નથી જોઈ। તો ભારતમાં ઓલ ઓવર બીજા દેશો મજાક જોઈ રહ્યા છે અને ચુનાવ આયોગ જે છે એ અત્યારે બીજેપીની કટપૂતળી થઈ રહી છે, તો આ દેશમાં હદ થઈ રહ્યું છે। જે લોકતંત્ર છે એ સરેઆમ ખતમ થઈ રહ્યો છે અને આ દેશ માટે અને જે સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યા છે 2014માં ત્યારે પણ એ લોકો જેટલી પણ એ લોકોને પેપર ટ્રેલ લગાવવી જોઈએ ત્યારે પણ નથી લગાવી અને અત્યારે જે લગાવે છે એમાં પણ ઘણા ખરા ઘણી જગ્યાએ બધા નુકસાન થયા છે અને અમુક રાજ્યોમાં જે ઇલેક્શન ચરણ થયા છે ત્યાં ઘણી જગ્યાએ ગડબડી થઈ છે અને જ્યાં પણ બટન દબાવીએ ત્યાં સરેઆમ બીજેપીના વોટ નીકળે છે, જ્યાં દબાવીએ ત્યાં ફૂલ જ દેખાય છે। તો ઘણા જે સમજદાર લોકો છે, ઇન્જિનિયર છે, એવા લોકો પ્રશ્ન ઊભા કરી છે કે ના આ તો ઈવીએમમાં ગડબડી છે। હું દુબારા કહું છું કે ઈવીએમમાં ગડબડી હોઈ શકે છે, બંધ થઈ શકે છે, લાઇટ નીકળી જાય છે, પણ એવી ગડબડી એવી તો મેં નથી જોઈ કે દરેક હા। તો એના માટે અમે આજે કચ્છ જિલ્લામાંથી એનો વિરોધ કરવામાં આવે છે અને લોકતંત્ર બચે એના માટે અમે બેલેટ પેપર તાત્કાલિક આવે તો એમાંથી એકદમ પારદર્શિતા જે આવે ચૂંટણી એટલા માટે ઇલેક્શન થાય એટલા માટે અમે આજે જેલ ભરો આંદોલન રાખે છે। આમ તો આ દેશની લોકતંત્ર છે, હવે જો ચુનાવ આયોગ આવી રીતે નહીં કરે તો અમે જે કોર્ટ જે છે એની અવગણના કરી છે તો અમે કોર્ટ ભેગા છીએ, સેશન કોર્ટ જે પણ નિર્ણય લીધો છે એના બચાવમાં છીએ અને જે પણ આજે પણ દેશની મજાક ઉડી રહી છે તો આ દેશને કેવી રીતે બચાવવો અને લોકતંત્ર લાવવું અને બેલેટ પેપર વહેલી તકે આવે એના માટે અમે આજે જેલ ભરો આંદોલન કરી રહ્યા છીએ। જો પણ અત્યારે ઇલેક્શન થઈ રહ્યું છે એમાં જો પણ અત્યારે 100% અમે માનીએ છીએ કે કોઈને પણ સત્તા જે છે એ જાયજ નથી, નાજાયજ કબજો છે એમ માની રહ્યા છે, અમે 100% સંપૂર્ણ બેલેટ પેપરથી ઇલેક્શન થાય એટલા માટે અમે આજે જેલ ભરો આંદોલન કર્યું છે।